नमस्कार, હું જાનીશા દીક્ષિત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું અને આ સમાચાર ખાસ ગુજરાતીઓ માટે છે અને ખાસ કરીને રાજકોટ વાસીઓ માટે. જી હા, હિરાસર ખાતે આવેલું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી કાર્યરત થયું છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટ 8 વાગે ઇન્દોરથી આવી હતી. પ્રથમ ફ્લાઇટની વોટર કેનથી સ્વાગત કરાયું હતું, તો હાલ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ જ નવા એરપોર્ટ પરથી ચાલુ રહેશે. जो कि इंटरनेशनल फ्लाइट शुरू थता हजू समय लागी शके छे. जूना टाइम टेबल मुजब ज नवा इंटरनेशनल एरपोर्ट पर थी डोमेस्टिक फ्लाइट चालू रहेशे. तो हाल राजकोट थी देशना अलग अलग शहरों में आवा जवा माटे दररोज 11 फ्लाइट अवर जवर करी रही छे. राजकोट इंटरनेशनल एरपोर्ट पर मध्य प्रदेश थी आवेली पहली फ्लाइट लैंड थई हती. तो इंदौर थी आवेली फ्लाइट नू वॉटर कैन थी भव्य स्वागत करवामां आव्युं हतुं. રાજગરબાની રમઝટ સાથે મુસાફરોનું સ્વાગત કરાયું હતું. ગરબાની રમઝટ સાથે સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં ફ્લાઇટના મુસાફરોને તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટથી 31 કિલોમીટર દૂર બનાવેલું હિરાસર એરપોર્ટ હવે રાજકોટનું નવું નજરાણું બન્યું છે. તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો આજથી પ્રારંભ કરાયો છે. 27 જુલાઈ વડાપ્રધાને એરપોર્ટનો પ્રારંભ કર્યો હતો, કે જેના બાદ નેતાઓએ દીપ પ્રાગટ્ય કરીને એરપોર્ટનો પ્રારંભ કરાવ્યો હતો. સવારે 8 વાગે ઇન્દોરથી પહેલી ફ્લાઇટ આવી પહોંચી હતી, કે જેનું વોટર કેનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો છે ને રાજકોટ વાસીઓ માટે અને આખા ગુજરાત માટે આ ખુશીના સમાચાર. તો આવા સમાચારના અપડેટ્સ જાણવા માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મને.